नमस्कार मित्रों, स्वागत है फरी एक नवा वीडियो पर अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आज ना आ वीडियो में अपने जमीन बिन खेती करावा बाबते राज्य सरकार द्वारा एक महत्वपूर्ण निर्णय करवामां आवेल छे। तो आ जे बिन खेती की कार्यवाही अन्वये करवामां आवेल निर्णय की विगत आज ना आ वीडियो में अपने मेळवीशुं। तो वीडियो ने शुरू करिए ते पहेला जो अपनी आ यूट्यूब चैनल पर नवा आवेला होय अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी अपनी चैनल पर नवी माहिती मुकवामां आवे त्यारे ते माहितीना वीडियोनो नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करीए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, राज्य सरकार द्वारा जमीननी बिनखेती करवानी जे कार्यवाही छे ते बाबते एक अगत्यनो निर्णय लेवामां आवेल छे। तो जाणो शुं थयो आ मोटो फेरफार। तो मित्रों, तेनो ऑफिशियल परिपत्र आपणी पासे आवी गयेल छे जे आपणने व्हाट्सएपना माध्यमथी मळेल छे। तो आपणे परिपत्र पण बतावशुं। तो सौ प्रथम आपणे जे आ फेरफार करवामां आवेल छे ते निर्णયની વિગત આપણે જોઈ લઈએ। તો ચાલો હવે વિગતવાર માહિતી જોતા જઈએ। तो मित्रों, महसूल विभाग नो महत्वपूर्ण निर्णय बिन खेती परवानगी कार्यवाही में करवामां आव्यो फेरफार। तो शुं फेरफार करवामां आवेल छे ते पण आपणे जाणीशुं। तो वीडियो एले सुधी जोता रहेजो जेथी करी अने महसूल विभाग ना महत्वपूर्ण निर्णय विशे तमने ख्याल आवी जाय। तो विगत में जोईए तो मित्रों, राज्य सरकार नो महत्वपूर्ण निर्णय बिन खेती करावनार खेडूतोने थशे मोटो फायदो। तो શું ફાયદો થશે અને તે કઈ રીતે ઉપયોગી થશે તે પણ આપણે જોઈશું। તો મિત્રો, બિનખેતી હુકમ અન્વયે નાણાં ભરવાની મુદતમાં વધારો કરવામાં આવેલ છે। તો આ નિર્ણયથી શું ફાયદો થશે અને કેવી રીતે ઉપયોગી થશે તેની વિગત આપણે મેળવતા જઈએ। તેમાં આપણે મિત્રો સૌપ્રથમ બિનખેતી પરવાનગીની જે કાર્યવાહીની જોગવાઈ છે તે જોગવાઈ જોઈ લઈએ। તો જે મહેસૂલ વિભાગનું તારીખ 1/7/2008 પરિપત્ર છે તે પરિપત્રની વિગતે બિનખેતી પરવાનગીની કાર્યવાહી 3 મહિનામાં પૂર્ણ કરવાની જોગવાઈ હતી અને ત્યારબાદ તેમાં સુધારો કરી અને મહેસૂલ વિભાગના તારીખ 16/8/2018 તથા 12/12/2018ના પરિપત્રથી તેમાં સુધારો કરી અને આ પ્રક્રિયાને ઓનલાઈન કરી દેવામાં આવેલી છે, જે અન્વયે અત્યારે મિત્રો આપણે બિનખેતીની પરવાનગી માટે આઈઓરા પોર્ટલ ઉપર ઓનલાઈન અરજીઓ કરી શકીએ છીએ। તો આમ જે અગાઉ 3 મહિનામાં કાર્યવાહી થતી હતી તેની જોગવાઈ સુધારી અને તેને ઓનલાઈન કરવામાં આવેલ અને ત્યારબાદ આપણે આગળ જોઈએ તો જે બિનખેતી પરવાનગીના હુકમ અન્વયે નાણાં ઓનલાઈન પેમેન્ટથી ભરવા બાબતે મહેસૂલ વિભાગનો તારીખ 12/12/2018નો પરિપત્રનો જે ફકરા નંબર 7D છે તેમાં આ પ્રમાણેની જોગવાઈ હતી કે નાણાં ભરવાની જાણ SMS કે ઈમેલથી કર્યાના 21 દિવસ નાણાં જમા ન કરાવવાના કિસ્સામાં પરવાનગી રદ થયેલી ગણાશે। તો આવી જોગવાઈ હતી। તો મિત્રો, જે તારીખ 12/12/2018નો પરિપત્ર છે તેના ફકરા નંબર 7D મુજબ બિનખેતી હુકમ અન્વયે નાણાં ભરવાની જાણ SMS અથવા તો ઈમેલથી થાય તેના 21 દિવસમાં નાણાં જમા કરાવવાના રહેતા હતા અને 21 દિવસમાં નાણાં જમા ન કરાવવાના કિસ્સામાં જે ખેડૂતે મેળવેલી બિનખેતીની પરવાનગી છે તે રદ થયેલી ગણવામાં આવતી હતી। તો આ પ્રમાણેની જોગવાઈ હતી, તેમાં ફેરફાર કરવામાં આવેલ છે। કરવામાં આવેલ ફેરફારની વિગતમાં આપણે જોઈએ કે ઘણી વખત ટેકનિકલ ક્ષતિના કારણે અથવા તો કાબુ બહારના અનિવાર્ય સંજોગોમાં જે અરજદારો છે તે 21 દિવસની સમયમર્યાદામાં નાણાં ભરી શકતા ન હતા અને એ ભરવામાં નિષ્ફળ જતા હતા, જેથી કરી અને જે ખેડૂતે મેળવેલી બિનખેતીની પરવાનગી રદ થઈ જતી હતી। અને મિત્રો, ત્યાર પછી એવું થતું કે જે આખી બિનખેતી પરવાનગી મેળવવાની પ્રક્રિયા છે તે ફરીથી કરવી પડતી હતી અને તેના લીધે સમયનો વ્યય થતો હતો અને ખેડૂતોને હાલાકી પણ ભોગવવી પડતી હતી। તો તેને ધ્યાને લઈ અને રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવેલ છે કે નાણાં ભરવાની જાણ જે SMS અથવા તો ઈમેલથી થાય તે જાણ કર્યાના 21 દિવસના બદલે હવે 50 દિવસમાં નાણાં જમા ન કરાવવાના કિસ્સામાં પરવાનગી રદ થયેલી ગણાશે। તો આમ જે મિત્રો અગાઉ 21 દિવસની અંદર નાણાં ભરવાની જોગવાઈ હતી તેને સુધારી અને 50 દિવસની જોગવાઈ કરવામાં આવેલ છે અને 50 દિવસમાં જે નાણાં ન ભરી શકે તો તેવા કિસ્સામાં જ આ બિનખેતીની પરવાનગી રદ થયેલી ગણાશે તેવી જોગવાઈ કરવામાં આવેલ છે અને આ રદ થયેલી જોગવાઈની જાણ છે તે અરજદારને ઈમેલ અથવા તો SMSથી કરવાની રહેશે તેવી આ નવેસરની જોગવાઈ કરવામાં આવેલ છે। તો આમ હવે જે બિનખેતીના હુકમ અન્વયે ખેડૂતોને જે 21 દિવસનો સમય મળતો હતો તે હુકમ અન્વયે ફી ભરવા માટેનો 21 દિવસનો સમય મળતો હતો તેના બદલે હવેથી 50 દિવસનો સમય મળશે
જેથી કરી જો કોઈ વ્યક્તિ બહાર હોય અથવા તો અનિવાર્ય સંજોગોમાં કોઈ હોસ્પિટલાઇઝ હોય કે અન્ય કોઈ પણ કારણોસર એ 21 દિવસમાં નાણાં ન ભરી શકે તો તેના માટે જે ખેડૂતોને 50 દિવસનો સમય આપવામાં આવેલ છે, જેથી કરી અને આવો કોઈ ટેકનિકલ ફોલ્ટ હોય અથવા તો કાબુ બહારના સંજોગો હોય તો તે 50 દિવસની અંદર નાણાં ભરી શકે. તો આમ જે આ સમયમર્યાદાને વધારી દેવામાં આવેલી છે. તો ચાલો હવે હું તમને આ જે પરિપત્ર થયેલ છે તે પરિપત્ર પણ બતાવું છું. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગનો આ પરિપત્ર છે, જે તારીખ 26/8/2022 એટલે કે ગઈકાલના રોજ કરવામાં આવેલ છે, જેનો વિષય તમે અહીંયા જોઈ શકો છો કે આઈઓરા અંતર્ગત જમીન મહેસૂલ સંહિતાની કલમ 65 અંતર્ગત બિનખેતી પરવાનગીના હુકમના નાણાં ભરપાઈ કરવાની મુદત વધારવા બાબત. તો આ પ્રમાણે મુદત વધારવામાં આવેલ છે. તો પરિપત્રની વિગતમાં આપને બતાવી દઈએ કે અહીંયા અલગ અલગ ત્રણ જે પરિપત્રો છે અગાઉના તે રેફરન્સ તરીકે લેવામાં આવેલ છે. અને મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે જે બિનખેતી પરવાનગીની કાર્યવાહી માટે અગાઉ 3 મહિનાની સમયમર્યાદા હતી, જેના બદલે તેમાં સુધારો કરી અને આ બિનખેતી પરવાનગી મેળવવાની પ્રક્રિયાને ઓનલાઈન કરી દેવામાં આવેલ, અને ત્યાર પછી જે ઓનલાઈન પેમેન્ટથી નાણાં ભરવાની જોગવાઈ હતી તે 21 દિવસની હતી. અહીંયા તમે જોઈ શકો છો કે 21 દિવસમાં નાણાં ન જમા કરાવનારના કિસ્સામાં પરવાનગી રદ થયેલી ગણાશે, આવી જોગવાઈ હતી. તો આ જોગવાઈને સુધારી અને આ પ્રમાણે ઠરાવ કરવામાં આવેલ છે. તો તમે અહીંયા આ ઠરાવમાં જોઈ શકો છો ઓનલાઈન પેમેન્ટ, તો આખો મુદ્દો સુધારવામાં આવેલ છે કે નાણાં ભરવાની જાણ SMS ઈમેલથી કરી અને 50 દિવસમાં અરજદાર દ્વારા નાણાં ન જમા કરાવવાના કિસ્સામાં પરવાનગી રદ થયેલી ગણાશે અને તેની જાણ અરજદારને SMS અને ઈમેલથી કરવાની રહેશે. તો આ પ્રમાણે મિત્રો, જે 21 દિવસની સમયમર્યાદા હતી તેને લંબાવી અને 50 દિવસની કરી આપવામાં આવેલી છે. તો આ પ્રમાણે જો 50 દિવસમાં ખેડૂત નાણાં ભરી દેશે તો તેને ફરીથી પરવાનગી મેળવવાની આખી પ્રક્રિયામાંથી પસાર થવામાંથી ફાયદો થશે, એટલે કે તેમને ફરીથી પરવાનગી લેવાની થશે નહીં. તો આ બહુ મોટો ફાયદો કહી શકાય છે. તો મિત્રો, આશા રાખું કે જે રાજ્ય સરકારનો આ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.